શહેરમાં આઠ હજાર ચાલકો ત્રણ વર્ષથી આરસી બુક વગર જ વાહનો હંકારી રહ્યા છે આરટીઓમાં પરત થયેલી બુકની થપ્પી લાગી તંત્રે મેસેજ કરીને હાથ ખંખેર્યા સુરત આરટીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી આઠ હજારથી વધુ આરસી બુક પોતાના માલિકની રાહ જોઈ રહી છે આરટીઓના કબ્બોળમાં ધૂળ ખાઈ રહેલી આ તમામ આરસી બુક છેલ્લા ત્રણ વર્ષમાં ભેગી થઈ છે વાહન ખરીદ્યા બાદ આરસી બુક મેળવવાનું ભૂલી ગયેલા અથવા તો બુકનું મહત્વ જ ન સમજતા લગભગ આઠ હજાર વાહન ચાલકો આરસી બુક વિના જ વાહનો હંકારી રહ્યા છે આરટીઓએ આવા વાહન માલિકોને આરસી બુક લઈ જવા માટે વારંવાર જાણ કરી રહી છે કેટલાક લોકો કચેરી આવીને આરસી બુક લઈ પણ જાય છે તો કેટલાક વાહનો ખરીદ્યા બાદ નહીં મળેલી આરસી બુક લેવા આવતા જ નથી વર્ષ બે હજાર વીસ સુધીની અંદાજે ચાર હજાર બુક બે હજાર એકવીસની અંદાજે ત્રણ હજાર બુક અને વર્ષ બે હજાર બાવીસની અંદાજે એક હજાર જેટલી આરસી બુક હાલમાં ધૂળ ખાઈ રહી છે ઇન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે આવા વાહન માલિકોને અપીલ કરી છે કે આરટીઓ કચેરી આવી પોતાની આરસી બુક લઈ જાય ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ વાહન માલિકોને સમયાંતરે જાણ કરવામાં આવતી રહે છે સરનામા કે મોબાઈલ નંબરમાં ભૂલને લીધે વાહન માલિક સુધી પહોંચવામાં સમસ્યા આરટીઓમાં પરત આવતી આરસી બુક પાછળનું મુખ્ય કારણ સરનામા કે મોબાઈલ નંબરની ભૂલ હોય છે વાહન માલિક જે સરનામું આપે તેમાં ભૂલ હોવાને લીધે પોસ્ટ વિભાગ સુરત આરટીઓમાં જેથી આરસી બુક મોકલી આપે છે વાહન માલિકનો મોબાઈલ નંબર પણ અધૂરો કે ખોટો હોય તો તકલીફ વધી જાય છે હાલ આરટીઓમાં આવી આરસી બુકોનો ઢગલો થઈ ગયો છે આરસી બુક ડિસ્પેચનું કામ આખા રાજ્યમાં અમદાવાદથી થાય છે જે સીધી વાહન માલિકના ઘરે જ પહોંચી જાય છે પણ પરત આવતી આરસી બુક સ્થાનિક આરટીઓમાં મોકલી આપવામાં આવે છે આરટીઓ પર રોજના સો લોકો શોધવા આવે છે આરટીઓમાં રોજ સો લોકો વાહનોની આરસી બુક શોધવા આવે છે જે પૈકી રજીસ્ટરમાં ચેક કરી અંદાજે એંસી લોકોને બુક મળી જાય છે બાકીનાને પોસ્ટમાં તપાસ કરવા કહેવાય છે મોટે ભાગે વાહન વેચતી વખતે આરસી બુકની જરૂર પડતા માલિકો દોડતા થઈ જાય છે આ ઉપરાંત વીમો કઢાવવા માટે તથા પોલીસ ચેકિંગમાં પણ તકલીફ ઊભી થાય છે મારું નામ પ્રિયંકુમાર મહેન્દ્રભાઈ લિંબાચિયા છે હું આરસી બુક સુપરવાઇઝર તરીકે કામ કરી રહ્યો છું જાહેર જનતાને જણાવો કે મારી આરસી બુક અહીંયા આઠ હજાર જેવી પરત આવેલી છે તો જો આપના નામના વિનંતી કે કંઈ આરટીઓમાં કામ કરેલું મંથલી બે મંથ કે ત્રણ મંથ જેવા થઈ ગયા આરસી બુક તમને પરત ના મળી હોય તો રૂમ નંબર બારી નંબર પાંત્રીસ ઉપર આવીને તમે ઇન્ક્વાયરી કરાવી જાઓ સાથે આધાર કાર્ડની ઝેરોક્સ લઈને આવી ચેક કરાવી લો જો પરત આવી હોય તો છત્રીસ નંબરની બારી ઉપરથી તમે પરત મેળવી લો આ આપના નમ્ર વિનંતી છે કયા કારણોસર એ કારણોસર કે જેનો ઘર પણ ચેન્જ કરી દીધું હોય કાં તો એ લોકોને સમજી એવું છે કે મગજમાંથી નીકળી ગયું હોય કે ભાઈ અમે કામ કરાયું કે બુક આરટીઓમાંથી જ જમા થશે પણ એ લોકોના એડ્રેસ ઉપર કંઈક પિનકોડ નંબર પણ ખોરો ખોટો હોય તો એ પરત એના કારણે સર આ લોકોની પરત આવે છે અને કાં તો એડ્રેસ પૂરેપૂરું લખાયેલું ના હોય ઘર નંબર ખોટો હોય તો એના કારણે આ આરસી બુકો પરત આવે છે રમેશ કલ્ચર જનસાક્ષી ન્યૂઝ સુરત